नमस्कार। धोरण त्रण विषय पर्यावरण पाठ सोळ मारू घर पाठ्यपुस्तक में पेज नंबर 109 थी शुरुआत करशू। विद्यार्थी मित्रों पाठ्यपुस्तक खोली ने राखो। प्रश्न, बहुमाड़ी मकानों में ऊपर जवा माटे शू व्यवस्था हशे? जवाब, बहुमाड़ी मकानों में ऊपर माड़े जवा माटे लिफ्ट होय छे। तेना द्वारा लोको तेमना घर मा जाय छे। आ उपरांत अहीं सीढ़ीनी पण व्यवस्था करवामां आवेली होय छे, जेथी ज्यारे लिफ्ट बंध होय त्यारे सीढ़ी द्वारा घर मां जई शकाय छे। आगळ, नवी दिल्ली ए भारतनो पाटनगर छे। नगरो अने गामडाओमांथी लोको दिल्ली जवा मोटा शहेरोमां कामनी शोधमां आवे छे। आ लोको शहेरमां स्थायी थाय छे। अहींया घणा लोको खूब ज ओछी जग्यामां रहे छे। घणा लोको पासे मकान ज होता नथी, तेओ झूप्पड़पट्टीमां रहे छे। केटलाक लोको पासे घर पण नथी होतो। आवा माणसोने ज्यां जग्या मळे त्यां सूई जाय, रोड पर, फूटपाथ पर के स्टेशन पर। आगळ चर्चा, माटीना मकानमां रहेनारे शुं ध्यान राखवुं पड़े? बाळमित्रो जवाब जोईए। तेणे गरमी ठंडी अने वरसादमां हमेशा सजाग रहेवुं पड़े छे। वधु वरसाद पड़े तो माटीनुं धोवाण थाय छे। માટીનું ધોવાણ થાય અને ભીત પડી જવાનું પણ ડર હોય છે। ઘરની દિવાલોને વારંવાર લીપવી પડે છે। માટીના મકાનમાં જીવજંતુ કે હિંસક પ્રાણીનો ડર રહે છે। આગળ કાશીરામે બધાને કહ્યું, અહીં કને ઝૂંપડીનું ચિત્ર આપવામાં આવ્યું છે અને આ વ્યક્તિ બોલી રહ્યું છે। આગળ જોઈએ, હું રાજસ્થાનથી આવું છું। અમારા વિસ્તારમાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે। અહીં ખૂબ જ ગરમી હોય છે। અમે માટીના મકાનમાં રહીએ છીએ। ઘરની દિવાલો ખૂબ જ જાડી હોય છે। આ દિવાલો માટીથી લીપણ કરેલી હોય છે। છાપરા કાંટાવાળા વાંસના બનેલા હોય છે। આ વ્યક્તિ રાજસ્થાનમાંથી આવે છે। એ રાજસ્થાનનો રહેવાસી છે। ત્યાં કને વરસાદ ખૂબ જ ઓછો હોય છે અને ત્યાં કને ગરમી ખૂબ જ હોય છે। માટીના મકાનમાં એ રહે છે। આગળ જોઈએ, તેવી જ રીતે બધા જ જૂથોએ પોતાના ઘર મકાનો વિશે કહ્યું। પરિચય પછી સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલુ થયો। બાળકોએ જુદા જુદા નૃત્યો રજૂ કર્યું। તેઓએ પોતાની ભાષામાં લોકગીતો રજૂ કર્યા। દરેકને બદામ અને ઇલાયચી સાથે કાશ્મીરનું પીણું કહેવા અપાયું। અમે ખૂબ જ મજા માણી। હવે તેવી જ રીતે બધા જૂથોએ પોતપોતાના ઘર મકાનો વિશેની વાત કરી। સાંસ્કૃતિક કાર્યક્રમ હતું તે ચાલુ કર્યું। જુદા જુદા નૃત્યો બાળકોએ રજૂઆત કરી।
भाषा में लोकगीतों की रजूआत थी। त्यारबाद बदाम अने इलायची साथे काश्मीरनू पीणू कहवा, बाळ मित्रों याद राखजो कहवा अपायू अने खूबज मजा माणी हती। आगळ सांजे अमे दाल सरोवर गया, अमे नावडीमां बनावेलू घर जोयू, अमे शिकारामां बैठा અને તેને પાણીમાં ચલાવવા કેટલાક બાળકોએ હલેસા માર્યો। આગળ જોઈ હલેસા માર્યો, સાંજે દાલ સરોવર ગયા હતા અને નાવડીમાં બેઠા હતા, અને નાવડીમાં બેસીને હલેસા એટલે કે હોડીના દ્વારા એ સફર કરી હતી, પાણીમાં ચલાવ્યું હતું। તમે જોઈ શકો છો અહીં કને ચિત્ર આપેલું છે, નાવડીનું ચિત્ર આપવામાં આવ્યું છે અને સરસ મજાનું ચિત્ર છે, તમે ધ્યાનથી જોઈ લો। હવે આપણે આગળ વધીએ। હાઉસ બોટ બીજા મકાનોથી કેવી રીતે અલગ છે? હાઉસ બોટ બીજા મકાનોથી કેવી રીતે અલગ છે? જવાબ તમારે પાઠ્યપુસ્તકમાં અગાઉ કહ્યું એ મુજબ જ પેન્સિલ દ્વારા લખવાનું છે। હાઉસ બોટ પાણીમાં તરતી રહે છે, જ્યારે બીજા મકાનો જમીન પર બાંધેલા હોવાથી એક જગ્યાએથી સ્થિર હોય છે। આ રીતે હાઉસ બોટ બીજા મકાનોથી અલગ પડે છે। આગળ શું તમને એવા ઘરમાં રહેવું ગમે? કેમ તમને એવા ઘરમાં રહેવું ગમે? કેમ હાઉસ બોટ હોય એવા ઘરમાં રહેવું આપણને ગમે, શા માટે, કેવી રીતે? જવાબ, હા, મને એવા ઘરમાં એટલે કે મકાનમાં રહેવું ગમે, કારણ કે મને હાઉસ બોટમાં સવારી કરવાની ખૂબ જ મજા આવે છે। હાઉસ બોટમાં બેસી સરોવરમાં ફરવાનું તથા માછલીઓને જોવાની પણ મજા આવે છે। તમારે પેન્સિલ દ્વારા જ પ્રશ્નોના જવાબ પાઠ્યપુસ્તકમાં લખવાના છે, અને એકવાર પાઠનું શાંતિપૂર્વક વાંચન કરી જવાનું છે। અસ્તુ।